ઓકે, તો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે પરમાણુ ચેપ્ટરનો છે, ન્યુક્લિયસના કેન્દ્રથી કણના પ્રારંભના વેગ સદિશના લંબ અંતરને શું કહે છે? તમે કન્સેપ્ટ કન્સિડર કરેલો હશે. માનો કે આ પરમાણુનું આપણે રિજિયન લઈ લઈએ, એના વચ્ચેના ભાગમાં બધો જ ધન વિદ્યુત ભારિત કેન્દ્રિત થયેલો હોય, જેને આપણે શું નામ આપેલું હોય, વેરી ગુડ માય ફ્રેન્ડ, જેને આપણે ન્યુક્લિયસ છે કન્સિડર કરતા હોય. અને તમને એ પણ ખબર જ હશે કે પરમાણુનું પરિમાણ છે 10^-10 જેટલું હશે મીટર, અને આનું પરિમાણ છે 10^-15 મીટરના ક્રમનું હોય, એ જાણ માટે. બટ અત્યારે માનો કે હું તમને એક આલ્ફા કણ અહીંથી આ ઉપર આના ઉપર જવા દઈએ, બરાબર, બીજો આલ્ફા કણ થોડીક હાઈટ ઉપરથી જવા દઈએ, તો બંનેમાં ફેર શું છે? આ આલ્ફા કણ અહીંયા આવશે તો એ હેડોન કોલાઇઝન એટલે કે સન્મુખ સંઘાત થવાના ચાન્સીસ રહેશે, બરાબર. અને હેડોન કોલાઇઝન વખતે શું થશે? આ આપાત દિશા થશે અને એ રિટર્ન કંઈક આ રીતે જશે. તો આ આપાત દિશા હતી વિદ્યાર્થી મિત્રો, આ રિટર્ન દિશા છે, તો એ ખૂણો કેટલો બનશે? તો કે 180 ડિગ્રી બનશે. કોની સાથે? તો કે આ જે ધન અક્ષ છે ને એની સાથે. માનો કે આ આલ્ફા કણ અહીંયા આવે તો અપાકર્ષણ બળના પરિણામે એ આવી રીતે જશે, તો ખૂણો બનશે, પણ એ 180 કરતા તો ઓછો જશે, એટલે માનો કે 120 જેવો બને છે. હજુ એક આપણે ઓપ્શન કન્સિડર કરીએ, માનો કે અહીંથી કોઈ આલ્ફા કણ આવશે તો એને પણ અપાકર્ષણ બળ લાગશે, પણ એ અપાકર્ષણ બળ આને સૌથી વધારે લાગશે, એનાથી ઓછું આને, એનાથી ઓછું આને, તો એ જશે પણ એ થોડોક આ રીતે જશે. તો અહીંયા ખૂણો બની શકે કે માનો કે 70 અરાઉન્ડ થાય છે, પણ આપણે ખૂણાની વાત કરીએ છીએ, વાત કરવાની છે ઇમ્પેક્ટ પેરામીટરની માય ફ્રેન્ડ. તો ઇમ્પેક્ટ પેરામીટર એટલે શું? જો ન્યુક્લિયસના કેન્દ્રથી પ્રારંભ વેગ સદિશનું લંબ અંતર, અહીંયા મેજોરિટી સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય, લંબ અંતર એટલે આ વાળું સમજે, ના જી ના, લંબ અંતર એટલે આ વાળું સમજવાનું છે, ખ્યાલ પડે. તો આ બિંદુ અને આ બિંદુ એક લાઇનમાં જ છે, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? વેરી ગુડ માય ફ્રેન્ડ, 0. તો આના માટે ઇમ્પેક્ટ પેરામીટર 0 થશે. હવે હજુ વધારે સમજાય, એટલે આ કોણ છે? એનો પ્રારંભિક વેગ સદિશ આ છે અને ન્યુક્લિયસનું કેન્દ્ર આ છે, તો બે વચ્ચેનું લંબ અંતર આટલું થાય ને, તો આના માટે આટલું જે અંતર હશે ને એ એનો ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય, રાઈટ? એટલે આના કરતા આનો ઇમ્પેક્ટ પેરામીટર વધારે. હજુ એક વસ્તુ ક્લિયર કરીએ, આ જે છે વેગ સદિશ અને એ ન્યુક્લિયસનું કેન્દ્ર, તો એ બે વચ્ચેનું અંતર આ વાળું ને, તો આનું ઇમ્પેક્ટ પેરામીટર થશે, રાઈટ? તો એક સ્ટેટમેન્ટ બોલું છું, ખાસ સમજો, જેમ જેમ ઇમ્પેક્ટ પેરામીટર વધે, સમજો, જેમ જેમ ઇમ્પેક્ટ પેરામીટર વધે એમ એમ ખૂણો, અહીંયા 180 હતો ને, પછી 120, પછી 70, તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો થીટા શું થાય છે? ઘટે છે. તો ખાસ ધ્યાન રાખજો, બી ચલે છે 1/3 થીટા હોય પહેલાં તો, અને એટલા જ માટે હેડોન કોલાઇઝન એટલે સન્મુખ સંઘાત વખતે બી બરાબર 0 હોય અને થીટા કેટલા હશે? 180 હશે. એક કિંમત મિનિમમ છે, તો બીજી કેવી છે? મેક્સિમમ છે, કારણ કે બે વચ્ચેનો સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણતા. તો ફક્ત આનો આન્સર તો એટલો જ આવશે. ઇમ્પેક્ટ પેરામીટર તમે કન્સિડર કરી શકો, જેનું ગુજરાતી નામ પણ ધ્યાનમાં રાખું, જેને એ લોકો ગુજરાતીમાં સંઘાત પ્રાચલ એવું પણ કહે છે. તો સંઘાત પ્રાચલ કે ઇમ્પેક્ટ પેરામીટર કે બધું થાશે સેમ ટુ સેમ. અને એનો ડિટેલિંગ કન્સેપ્ટ પણ મેં તમને કહી દીધો કે પ્રકિરણ કોણ સાથેનો વ્યસ્ત પ્રમાણતાનો સંબંધ છે, હેડન કોલાઇઝન વખતે બી 0 હોય અને થીટા 180 હોય. પણ અત્યારે આનો આન્સર આવશે ઓપ્શન નંબર સી ઇઝ ધ કરેક્ટ આન્સર.